માંગરોલ તાલુકા ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારીઓની અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી તારીખ ચોવીસ સાત બે હજાર બાવીસના રોજ માંગરોલ તાલુકા ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની પ્રથમ વાર્ષિક સાધારણ સભા એસપીએમ હાઈસ્કૂલ માંગરોળ મુકામે યોજાઈ હતી જેમાં સભાના સ્થાને હવાબીવી કાઝીની વરણી થઈ હતી જેને સર્વ સભ્યોએ ટેકો આપ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં અધ્યક્ષનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંડળીનો વાર્ષિક હિસાબ સલીમવલીએ રજૂ કર્યો હતો જેને સહર્ષ સ્વીકારવામાં આવ્યો હતો મંડળીના પ્રમુખ પ્રવીણસિંહે મંડળીમાં વધુમાં વધુ શિક્ષક જોડાય તેવું આહવાન કર્યું હતું મંડળી તરફથી સભાસદોને પ્રશ્નો માટે સમય ફાળવવામાં આવ્યો હતો જેમાં હકારાત્મક સૂચનો મળ્યા હતા એકસો અડત્રીસ સભ્યોની બનેલી આ ધિરાણ મંડળીએ અઢાર માસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે મંડળી પોતાના સભાસદોને હાલમાં ભંડોળ પ્રમાણે એક લાખની લોન આપે છે જેનો મહત્તમ લાભ સભ્યોએ લીધો છે કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈએ તેમજ કાર્યક્રમની આભાર વિધિ યોગેશભાઈએ કરી હતી